गोराकार आलेख आपेलो होय तो एने आपणे वर्तुळ आलेख अथवा पाई चार्ट कहीए छीए। આ રીતે તમને એક વર્તુળ આલેખ આપેલો હોય છે, તેના પરથી તમને પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, અથવા તો કેટલીક વાર શું થાય છે કે આવા પ્રશ્નો આપ્યા હોય છે, પ્રશ્નો પરથી તમને એમ કહે છે કે પાઈ ચાર્ટ તૈયાર કરો, તો પ્રશ્નો પરથી પણ તમને પાઈ ચાર્ટ તૈયાર કરતા આવડવો જોઈએ અને પાઈ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપતા આવડવું જોઈએ। ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ। नीचे आपेला बाळकोनी पसंदगीनी वस्तु ना वर्तुळाले पाई चार्ट ना आधारे प्रश्नना जवाब आपो। हवे विद्यार्थी मित्रों, अहीं गाड़ी तमने पाई चार्ट आपेलो होय छे, पण केटलीक वार शुं थाय छे के प्रश्नो आपेला होय छे, प्रश्नो परथी तमारे पाई चार्ट दोरवानो होय छे, तो आ रीते प्रश्न होय तो एना परथी तमे आ रीते पाई चार्ट बनावी शको, बराबर, अने पाई चार्ट परथी प्रश्नोना जवाब आपी शको छो। पहलो प्रश्न छे, केटला बाळकोने जूस पसंद छे, बराबर। हवे आपणे आगळना विडियोमां शीखी गया छे के आ वर्तुळ जे छे एना केटला भाग करेला होय छे, चार भाग होय छे, बराबर, केटला भाग होय छे, चार भाग। तो आ चार भागमांथी आपणे शुं कीधुं छे, जूस पसंद छे। तो અહીંયા ગાડી તમને લખેલું છે, જ્યુસ પસંદ હોય તેવા બાળકો, આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકો અને મિલ્કશેક પસંદ હોય તેવા બાળકો। હવે આમાં જ્યુસ પસંદ કરતા હોય એટલા બાળકો કેટલા છે, તો કે આટલો ભાગ, વર્તુળનો આટલો ભાગ જ્યુસ પસંદ કરતા બાળકોનો છે। તો આપણે પાઈ ચાર્ટને જોઈને જ કહી શકીએ છીએ હવે કે આટલો ભાગ એટલે કેટલો ભાગ કહેવાય એનો, તો કે ચાર ભાગમાંનો એક ભાગ, चार भाग, अहीं चार भाग थाय ने, आ चार भाग, एक बे त्रण अने चार, तो चार भाग मानो एक भाग, एटले के कयो भाग थाय, एक चतुर्थांश भाग, कयो भाग, एक चतुर्थांश भाग ना बाळकोने ज्यूस पसंद छे, एक चतुर्थांश भाग ना बाळकोने ज्यूस पसंद छे। एवी ज रीते बीजो प्रश्न, केटला बाळकोने आइसक्रीम पसंद छे, तो आइसक्रीम पसंद होय तेटला पण आटला ज बाळको छे, एटले के चार भागमांनो एक ज भाग छे, एटले एमां पण शुं आवशे, एक चतुर्थांश भाग, एक चतुर्थांश भागना बाळकोने आइसक्रीम पसंद छे। हवे मिल्कशेक पसंद करता बाळको, मिल्कशेक पसंद करता बाळको केटला छे, तो अहींया गाळी मिल्कशेक पसंद करता बाळको नो एक आखो भाग छे, એટલે કે બે ભાગ છે, બરાબર ને, ચાર ભાગમાંના બે ભાગ, એને આપણે બીજું શું કહીએ છીએ, અડધો ભાગ। તો મિલ્કશેક પસંદ કરતા બાળકો કેટલા છે, તો કે અડધા, એક દ્રિત્યાંશ જેટલા બાળકોને મિલ્કશેક પસંદ છે। હવે કઈ વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે, તો મિલ્કશેક છે તે અડધા બાળકોને પસંદ છે, જ્યારે જ્યુસ પસંદ કરતા બાળકો અને આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા કેવી છે, સરખી, એટલે આપણે લખી શકીએ અહીંયા કે જ્યુસ પસંદ કરતા બાળકો અને આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા સરખી છે, બરાબર। પાંચમો સવાલ, જો કુલ બાળકો 400 હોય, કેટલા બાળકો હોય, 400 બાળકો હોય, તો જ્યુસ આઈસ્ક્રીમ અને મિલ્કશેક પસંદ કરતા બાળકોની સંખ્યા લખો। હવે ફર્સ્ટ સવાલમાં આપણે જોઈ ગયા કે જ્યુસ પસંદ હોય તેવા બાળકો કેટલા છે, તો કે એક ચતુર્થાંશ ભાગના। આપણે સૌથી પહેલા લઈએ જ્યુસ। હવે પહેલા સવાલની અંદર આપણે જોઈ ગયા, બરાબર ને, કે જ્યુસ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે, એક ચતુર્થાંશ ભાગ, કુલ બાળકો કેટલા છે, 400, તો એક ચતુર્થાંશ ગુણ્યા 400, બરાબર 400 અને 1 નો શું થઈ જશે, ગુણાકાર, જે આપણે આગળ શીખી જ ગયા છે, એટલે 400 1 ગુણ્યા 1 કરીએ, એટલે 400 એકુ 400 અને છેદમાં 4, હવે 100 ચોક
400 બરાબર 100 બાળકો બરાબર ને એટલે જ્યુસ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી થઈ 100 થઈ એવી જ રીતે બીજું લઈએ આપણે આઈસ્ક્રીમ હવે આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા આપણે બીજા સવાલની અંદર જોઈ ગયા તો કે કેટલી હતી તો કે 1/4 ભાગના બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે કુલ બાળકો કેટલા છે 400 આમાં પણ પહેલા દાખલાની જેમ થશે કે 400 એકુ 400 અને છેદમાં 4 તો 100 ચોક 400 બરાબર કેટલા આવશે 100 બાળકો હવે શું બચ્યું મિલ્ક શેક તો મિલ્ક શેક આપણે જોઈ ગયા આગળના સવાલમાં કે કેટલા બાળકોને મિલ્ક શેક પસંદ છે તો કે અડધા ભાગના બાળકોને મિલ્ક શેક પસંદ છે કુલ બાળકો કેટલા છે 400 એટલે હવે અહીંયા શું કરીશું 400 × 1 = 400 હવે અહીંયા છેદમાં કેટલા છે 2 તો અહીંયા છેદમાં કેટલા આવશે 2 આવશે બરાબર તો 400 ભાગ્યા 2 તો 200 × 400 બરાબર ને 200 × 400 એટલે કેટલા આવશે 212 કો કેટલા આવશે 212 કો હવે આપણે આ પાઈ ચાર્ટમાં પણ લખી શકીએ અહીંયા કેટલા છે જ્યુસ પસંદ કરતા હોય તેવા 100 આઈસ્ક્રીમ પસંદ કરતા હોય તેવા 100 અને મિલ્ક શેક પસંદ કરતા હોય તેવા બાળકો કેટલા છે 200 બરાબર તો આ રીતે આપણે દાખલાનો જવાબ લખી શકીએ છીએ હવે આગળ જોઈએ બીજું એક શાળાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોની વિગત નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો અહીંયા તમને માહિતી આપેલી છે એના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે આગળના એમાં શું જોયું આપણે કે તમને પાઇ ચાર્ટ આપેલો હતો એટલે કે વર્તુળાલેખ આપેલો હતો એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના હતા હવે અહીંયા શું આપ્યું છે તમને માહિતી આપેલી છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમ કે વાર્તાના પુસ્તકો કેટલા છે 200 ગણિત વિજ્ઞાનના પુસ્તકો કેટલા છે 400 સામાન્ય જ્ઞાનના પુસ્તકો કેટલા છે 200 હવે આ માહિતીના આધારે આપણે આ ચાર સવાલના જવાબ આપવાના છે તો આપણો સૌથી પહેલો સવાલ કુલ પુસ્તકોની સંખ્યા કેટલી તો ગણિકારો કુલ પુસ્તકો કેટલા થાય છે કેટલા થાય છે તો 200 + 400 + 200 કરો કેટલા થશે 800 તો કુલ પુસ્તકોની સંખ્યા કેટલી છે 800 બીજો સવાલ જોઈએ વાર્તાના પુસ્તકોની સંખ્યા કેટલી છે તો આપણે જોઈ લઈએ માહિતીમાં કે વાર્તાના પુસ્તકોની સંખ્યા કેટલી છે 200 તો 200 એ કેટલામો ભાગ થશે આ જે પુસ્તકો આપ્યા છે કુલ પુસ્તકો કેટલા છે 800 તો 800 નો આ 200 એ કેટલામો ભાગ થશે હવે આપણે આગળ શીખી ગયા કે 800 ના અડધા એટલે એનો અડધો ભાગ અને અડધાનો અડધો એટલે એનો પા ભાગ બરાબર અડધાનો અડધો એટલે એનો પા ભાગ એટલે કે 1/4 ભાગ હવે જો વાર્તાના પુસ્તકોની સંખ્યા કેટલી છે 200 સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આ 800 ને આપણે છૂટા કરી લઈએ બરાબર તો આપણી પાસે કેટલા છે 800 છે તો 800 નો અડધો ભાગ કેટલો થશે તો કે 800 નો અડધો ભાગ 400 થશે અને 800 નો 1/4 ભાગ તો 800 નો 1/4 ભાગ એટલે કે આ અડધાના પણ અડધા એટલે કેટલા થયા 200 બરાબર હવે આપણને અહીંયા કેટલા આપ્યા છે 200 તો 200 એ કેટલામો ભાગ છે તો 200 એ 1/4 ભાગ છે કેટલો ભાગ છે 1/4 ભાગ છે બરાબર એવી જ રીતે બીજું જોઈએ ગણિત વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા કેટલી છે તો ગણિત વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા કેટલી છે 400 છે હવે 400 એ કેટલામો ભાગ થશે તો આપણે અહીંયા જોયું છે કે 400 એ 800 નો કેટલામો ભાગ થયો અડધો ભાગ થયો કેટલામો ભાગ થયો તો કે અડધો ભાગ થયો હવે ચોથો કોષ્ટકની વિગતના આધારે વર્તુળાલેખ પાઈ ચાર્ટ બનાવો બરાબર તો સૌથી પહેલા આપણે શું કરી દઈશું
वर्तुळ બનાવી દઈશું આ રીતે વર્તુળ બનાવી દીધું મધ્ય કેન્દ્ર દર્શાવી દીધું હવે આ વર્તુળના આપણે કેટલા ભાગ કરવાના છે કેટલા આપ્યા છે 1 2 અને 3 એટલે 3 ભાગ કરવાના છે પણ કેવી રીતે તે જુઓ હવે જુઓ વાર્તાના પુસ્તકો તો કે 200 છે એટલે કે એનો 1 ચતુર્થાંશ ભાગ છે એટલે આટલેથી આટલો ભાગ અહીંયા શું આવશે વાર્તાના પુસ્તકો કેટલો ભાગ છે 1 ચતુર્થાંશ ભાગ બરાબર ને 4 ભાગ માનો 1 ભાગ એવી જ રીતે જો ગણિત વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા તો કે કેટલી છે 400 છે એટલે એનો કયો ભાગ છે અડધો ભાગ એટલે આ એનો અડધો ભાગ આ અડધો ભાગ થયો ને એટલે આ શું થશે ગણિત વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા બરાબર ને ગણિત વિજ્ઞાનના પુસ્તકો એની સંખ્યા અને બીજું શું બાકી રહ્યું સામાન્ય જ્ઞાનના પુસ્તકો તો સામાન્ય જ્ઞાનના પુસ્તકો કેટલા છે 200 હવે 200 આપણે જોઈ ગયા એ કયો ભાગ છે તો કે 1 ચતુર્થાંશ ભાગ એટલે કે 4 ભાગમાંનો 1 ભાગ એટલે અહીંયા ગાડી એક ભાગ જે બચ્યો છે તે સાનો છે સામાન્ય જ્ઞાનના પુસ્તકો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને જો પ્રશ્નના આધારે પાયચાર આ રી આપેલી માહિતીના આધારે પાયચાર તૈયાર કરવાનો કહે તો આ રીતે તમારે પાયચાર તૈયાર કરવાનો અને પાયચાર્ટના આધારે પ્રશ્નના જવાબ આપવાના કહે તો એ આપણે આગળ જોઈ ગયા એ મુજબ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું